ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું અજય પરમાર આપની યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે જે વાણિજ્ય વ્યવસ્થાનું ચેપ્ટર છ દોરવણી છે એનો જે ક્વેશ્ચન છે કે જે તમને ક્યારેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે ત્રણ માર્ક્સમાં પૂછાય છે કે માહિતી સંચારના અસરકારક અવરોધો અથવા તો અસરકારક માહિતી સંચારના અવરોધો અને તેને નિવારણ કરવાના જે ઉપાયો છે એ વિશેની માહિતી પૂછાય છે તો મિત્રો આપણે અગાઉના વિડીયોમાં માહિતી સંચારની જે સમજૂતી હતી એ આપણે મેળવી હતી કે માહિતી સંચાર શું છે અને એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે બરાબર છે કઈ રીતે માહિતી સંચાર થાય છે એ વિશેની માહિતી આપણે ગયા વિડીયોમાં જોઈ હતી તો આ વિડીયોમાં આપણે અસરકારક માહિતી સંચારના અવરોધો વિશે માહિતી મેળવીશું મિત્રો ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે જો માહિતી સંચાર એક ચોક્કસ રીતે થાય માહિતી સંચાર શું થાય એક ચોક્કસ રીતે થાય તો જ એ કોઈ પણ ધ્યેય અથવા તો હેતુ સિદ્ધ કરવા માટે શું બને છે એક આવશ્યક ચાવી બની જાય છે શું બની જાય છે આવશ્યક ચાવી એટલે કે માહિતી સંચાર સાથે જ જે હેતુ નિર્ધારણ છે એ શક્ય બને છે માહિતી સંચાર વગેરે શક્ય બનતું નથી શા માટે કારણ કે જે ઉચ્ચ સંચાલકો છે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે એ શું કરે છે તો એ માહિતી આપે છે ઓર્ડર આપે છે એના નીચલા અધિકારીઓને અથવા તો જે વિભાગીય હોદ્દા હોદ્દેદાર હોય એ લોકોને એ આ ઓર્ડર આપે છે અને એ ઓર્ડર કોને આપે છે તો એ જે નિમ્ન કક્ષાની જે સપાટી છે છેલ્લી સપાટી છે તળ સપાટી છે ત્યાં રહેલા કર્મચારીઓ કે જેની પાસેથી કામ મેળવવાનું હોય અને એ કર્મચારીઓએ કામ કર્યા બાદ એનું પરિણામ શું છે એ વિષયનો જે રિપોર્ટ અહેવાલ એ કોઈ ક્યાં સુધી પહોંચાડે છે તો ઉપલી સપાટી સુધી આ માહિતી સંચારે શું હતું તો દ્વિમાર્ગી પ્રક્રિયા હતી શું હતી દ્વિમાર્ગી પ્રક્રિયા એટલે કે બંને બાજુ માહિતી સંચાર આવશ્યક બને છે તો ચાલો મિત્રો આપણે જોઈશું અસરકારક માહિતી સંચારના અવરોધો તો માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર સેના પર રહેલો છે તો તેની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર રહેલો છે માહિતી સંચાર કોની વચ્ચે થવાનું છે તો કર્મચારીઓ વચ્ચે અથવા તો વિભાગીય હોદ્દાઓ વચ્ચે અથવા તો જે અંદર સંકળાયેલા અધિકારીઓ છે એમની વચ્ચે એ કોઈપણ બેની વચ્ચે એ શું થવાનું છે માહિતીની આપલે થવાની છે એટલે કે એનો આધાર સેના પર રહેલો છે તો એ કર્મચારીઓ અથવા તો અધિકારીઓની જે બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર રહેલો હોય છે પરંતુ માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ હોવાથી માનવીય મર્યાદાઓ જેવી કે લાગણી ભૂલો અનુમાનો અસમજ અવિશ્વાસ અને ડર વગેરે માહિતી સંચાર વખતે અવરોધકો બને છે માહિતી સંચાર કોની વચ્ચે થવાનો છે તો માહિતી સંચાર માનવીઓ વચ્ચે જ થવાનો છે એટલે કે એને કેવી પ્રવૃત્તિ ગણવામાં આવી છે એને પણ માનવીય પ્રવૃત્તિ ગણવામાં આવી છે એટલે માનવીય પ્રવૃત્તિ હોવાથી અંદર થોડી શું છે મર્યાદા જોવા મળે છે શું જોવા મળે છે મર્યાદા એ મર્યાદા કઈ કઈ છે તો લાગણી એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે લાગણીથી જોડાયેલો હોય ત્યારબાદ છે ભૂલો તો મનુષ્ય તો ભૂલ કોનાથી થાય છે મનુષ્યની અને એક કહેવત પણ છે કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર એટલે કે ભૂલો પણ થઈ શકે છે ત્યારબાદ છે અનુમાનો એટલે કે કોઈક અનુમાનો લગાવ્યા હોય તો એ અનુમાનો ખોટા પણ પડે છે ત્યારબાદ અસમજ એટલે કે કોઈક માહિતીની સમજ આપવામાં આવે પરંતુ સામેવાળી વ્યક્તિ એ સમજવા સક્ષમ જ ના હોય અથવા તો એ સમજી જ ના શકતે હોય તો એ અસમજ પડે છે ત્યારબાદ છે અવિશ્વાસ એટલે કે કોઈક વ્યક્તિ માહિતી આપે પરંતુ એ વ્યક્તિ પ્રત્યે અવિશ્વાસ હોય અને છેલ્લું છે ડર તો આ જે વગેરે જે જે પેલા શું કહેવાય આ જે પરિબળો છે એ શું કહેવાય છે માહિતી સંચારના અવરોધકો છે આ પરિબળો શું છે માહિતી સંચારના અવરોધકો તો અહીં છે આપણી પાસે માહિતી સંચારના અવરોધો એટલે કે કયા કયા માહિતી સંચારના અવરોધો છે તે પહેલું છે સ્પષ્ટ આયોજનનો અભાવ એટલે કે આયોજન જો સ્પષ્ટ કરવામાં ન આવ્યું હોય તો અસરકારક માહિતી સંચાર થઈ શકતું નથી એટલે કે આયોજન જ્યારે સ્પષ્ટ આયોજનનો અભાવ હોય તો એ પણ અસરકારક માહિતી સંચારમાં અવરોધ ઊભો કરે છે ત્યારબાદ છે ભાષાંતરની ભૂલો ત્યારબાદ શું છે ભાષાંતરની ભૂલો મિત્રો આપણને ખ્યાલ જ છે કે આપણી જે ગુજરાતી ભાષા છે એ કેવી છે દ્વિઅર્થી ભાષા છે કેવી છે દ્વિઅર્થી એટલે કે જો ભાષાંતરની ભૂલો હોય તો એક શબ્દનો અર્થ કંઈક અનર્થમાં ફેરવાઈ જાય છે તમને પણ ખ્યાલ જ છે હું શું કહેવા માગું છું એટલે કે જો ભાષાંતરની ભૂલો હોય તો એ પણ શું કરે છે તો માહિતી સંચારમાં અવરોધનું કામ કરે છે ત્યારબાદ છે અસ્પષ્ટ સંદેશાઓ એટલે કે જે સંદેશાઓ અથવા તો જે માહિતી આપવાની હોય એ પૂરતી ન હોય અથવા તો અચોક્કસ હોય તો ત્યારે પણ એ શું એક અવરોધ ઊભો કરે છે ત્યારબાદ છે અસ્પષ્ટ અનુમાનો અનુમાનો કેવા અસ્પષ્ટ અચોક્કસ અથવા તો કોઈ ઉકેલી ન શકે તેવા ત્યારબાદ છે યોગ્ય સમયનો અભાવ એટલે કે જ્યારે માહિતી સંચાર કરવાનો હોય ત્યારે ન કરવામાં આવે અને જ્યારે જરૂર ન હોય ત્યારે એ માહિતી સંચાર કરવામાં આવે તો એ યોગ્ય સમયનો અભાવ એ પણ શું કરે છે તો માહિતી સંચારમાં અવરોધ ઊભો કરે છે ત્યારબાદ છે માહિતીનું અતિભારણ એટલે કે જ્યારે કન્ટિન્યુઅસલી માહિતી એટલે કે માહિતી મોકલવામાં જ આવે ઓર્ડર આપ્યા જ કરવામાં આવે એટલે કે માહિતી શું થઈ જાય વધી જાય કોઈ એક વ્યક્તિ પ્રત્યે એની જવાબદારી વધી જાય ત્યારે પણ એ શું ઊભો કરે છે અવરોધ ઊભો કરે છે ત્યારબાદ છે સંદેશા પ્રત્યે દુર્લક્ષ એટલે કે એક જ સંદેશો હોય એ વારંવાર ફેરવવામાં આવે અથવા તો એક કર્મચારી કંટાળી જાય કે હવે આનો જવાબ શું આપો તો એ પણ એક અવરોધ ઊભો કરે છે ત્યારબાદ છે અયોગ્ય માધ્યમની પસંદગી એટલે કે જે આપણે જોયા હતા કે માહિતી સંચાર માટેના માધ્યમો કયા કયા છે તો ટેલિફોન હતું ફેક્સ હતું ટેલેક્સ હતું તો એમાં માધ્યમોમાંથી જ્યારે માહિતી સંચાર કરવાનો ત્યારે અયોગ્ય પસંદગી કરવામાં આવે તો એ પણ શું એક અવરોધ ઊભો કરે છે અને લાસ્ટમાં છે અવિશ્વાસ અને ડર કે જ્યારે માહિતી જે આપવામાં આવી છે માહિતી પ્રત્યે અવિશ્વાસ હોય અથવા તો એ વ્યક્તિ પ્રત્યે અવિશ્વાસ હોય અથવા તો એવો ડર હોય કે આ માહિતી ક્યાં તો ખોટી હશે કે કેટલીક સાચી હશે એ વગેરે બાબતો એ શું કરે છે તો માહિતી સંચારમાં અવરોધો ઊભા કરે છે તો ચાલો મિત્રો આપણે આ પોઈન્ટ્સની વિસ્તૃત માહિતી મેળવીએ સૌપ્રથમ છે સ્પષ્ટ આયોજનનો અભાવ સૌપ્રથમ શું છે સ્પષ્ટ આયોજનનો અભાવ એટલે કે માહિતી મોકલતા પહેલાં કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવ્યું હોય તો માહિતી આપનાર અયોગ્ય અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે મિત્રો તો માહિતી મોકલવાની છે પરંતુ એનું આયોજન કરવામાં ન આવ્યું હોય એટલે કે શું છે આયોજનનો અભાવ તો એ માહિતી કયા ક્રમમાં અને કોને મોકલવાની છે એ યોગ્ય અથવા તો એ નક્કી હોતું નથી માટે શું થાય છે તો માહિતી આપનાર અયોગ્ય અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે શું છે મિત્રો અયોગ્ય અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે ત્યારબાદ છે ભાષાંતરની ભૂલો ત્યારબાદ શું છે ભાષાંતરની ભૂલો એટલે કે માહિતી જે મોકલવામાં આવી હોય એ માહિતીમાં શું હોય તો ભાષાંતરની ભૂલો હોય તો એ ભૂલો સુધારવા માટે પણ પાછું જો માહિતી સંચાર કરવામાં આવે તો ત્યારબાદ પણ ભૂલો થવાની શક્યતા વધુ રહે છે એટલે કે ભૂલ સુધારવાને બદલે એની અંદર વધુને વધુ ભૂલો ઉદ્ભવતી જોવા મળે છે એટલે કે એ પણ એક શું બની જાય છે તો માહિતી સંચારનું અવરોધક પરિબળ બની જાય છે મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓ ઉપર ઉપરી અધિકારીઓ પાસેથી સંદા મેળવી સંદેશા મેળવે છે આવા સંદેશાઓ માતૃભાષામાં ન પણ હોય મિત્રો શું છે જો આ જે સંદેશાઓ છે એ કોણ મેળવે છે તો મધ્ય સપાટીના જે અધિકારીઓ છે વિભાગીય હોદ્દેદારો છે એમને ઉપરી અધિકારીઓ એ સંદેશા મોકલે છે પરંતુ જરૂરી નથી કે સંદેશા તેઓની માતૃભાષામાં જ હોય અન્ય ભાષામાં પણ હોઈ શકે આ માહિતીનું અર્થઘટન કરીને માહિતીને નીચલી સપાટી તરફ મોકલવામાં આવે છે ત્યારે ભાષાંતરની ભૂલો થવાની શક્યતાઓ રહે છે એટલે કે જે નીચલી સપાટીના કર્મચારીઓ હોય છે જે કાર્ય કરવાનો હોય છે એ તો ભાગે જે સ્થાનિક શહેર અથવા તો સ્થાનિક એરિયા હોય એ જ વ્યક્તિ ત્યાં હોય છે માટે એમની માતૃભાષામાં એ સંદેશા ન પણ હોઈ શકે તો એ સંદેશાઓને શું કરવામાં આવે છે એનું માહિતીનું અર્થઘટન કરીને એની ભાષાંતર કરીને ત્યાં સુધી મોકલવામાં આવે છે એટલે કે એ ભાષાંતરમાં ભૂલો થવાની શક્યતા વધુ રહેલી જોવા મળે છે ત્યારબાદનો પોઈન્ટ છે અસ્પષ્ટ સંદેશાઓ એટલે કે જે સંદેશાઓ અથવા તો માહિતી મોકલવામાં આવી હોય એ કેવી હોય અસ્પષ્ટ અચોક્કસ અને ઉકેલી ન શકાય તેવી અથવા તો અસમજણ પેદા કરે તેવી હોય ત્યારે પણ એ શું બને છે તો માહિતી સંચારમાં અવરોધ બને છે માહિતી સંચારના વિવિધ સાધનો અથવા તો માધ્યમોના ઉપયોગમાં ઘણી વખત મહત્ત્વની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે શબ્દોની કે વાક્યોની અયોગ્ય ગોઠવણ હોય છે એટલે કે માહિતી કેવી હોય છે અસ્પષ્ટ સાથે સાથે જે શબ્દ અને વાક્યની ગોઠવણ કરવામાં આવી હોય એ પણ કેવી હોય છે તો અયોગ્ય કરવામાં આવી હોય છે જેથી માહિતી યોગ્ય સ્વરૂપમાં ત્યાં સુધી પહોંચતી નથી સંદેશાઓમાં એક સૂત્રતા હોતી નથી પરિણામે આવા સંદેશાઓ માહિતી મેળવનારને સ્પષ્ટ અર્થ આપવામાં નિષ્ફળ જાય છે અને માહિતી સંચાર શું થાય છે અવરોધાય છે એટલે કે માહિતીમાં એક સૂત્રતા હોતી નથી એટલે કે ક્રમબદ્ધ માહિતી હોતી નથી જેથી આવા સંદેશાઓ જે મેળવનાર છે એને સ્પષ્ટ અર્થ આપવામાં શું જાય છે નિષ્ફળતા નીવડે છે અને એ શું કહેવા માગે છે એ વિષય એને સમજ પડતી નથી અને એ શું ઊભું કરે છે તો માહિતી સંચારમાં અવરોધ ઊભો કરે છે ત્યારબાદનો પોઈન્ટ છે અસ્પષ્ટ અનુમાનો એટલે કે જે અનુમાનો હોય માહિતી સંચાર શેના આધારે કરવામાં આવે છે પૂર્વાનુમાનને આધારે કે જે ધ્યેય સિદ્ધ કરવાનો છે એ ધ્યેય સિદ્ધ માટે માહિતી સંચાર કરવામાં આવે છે તો એ જો અનુમાનો છે એ અનુમાનો પણ યોગ્ય ન હોય અચોક્કસ હોય તો ત્યારે એ શું અવરોધ ઊભો કરે છે ઘણા સંદેશાઓનો આધાર અનુમાનો અને પૂર્વધારણાઓ પર રહેલો હોય છે સંદેશાનો આધાર શેના પર હોય છે તો અનુમાનો અને પૂર્વ ધારણાઓ ઉપર રહેલો હોય છે આ અનુમાનો અને પૂર્વ ધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશાઓ મોકલવામાં આવે અથવા તો મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને મહત્ત્વ શું બદલાઈ જાય છે અર્થ અને મહત્ત્વ બદલાઈ જવાની શક્યતા રહે છે અને એ શું ઊભું કરે છે તો એ માહિતી સંચારમાં અવરોધ ઊભો કરે છે ત્યારબાદનો પોઈન્ટ છે અયોગ સોરી યોગ્ય સમયનો અભાવ અયોગ્ય સમય અથવા તો યોગ્ય સમયનો અભાવ એટલે કે જે સમયે માહિતી સંચાર કરવાનો હોય ત્યારે ન થાય અથવા તો માહિતી સંચાર થઈ ગયો હોય પરંતુ એ જે ચોક્કસ સમયે ત્યાં સુધી માહિતી પહોંચવાની હોય ત્યાં સુધી ન પહોંચે તો એ શું કહેવાય છે યોગ્ય સમયનો અભાવ ઉદાહરણ લઈ લઈએ તો તમારે કોઈક ઇન્ટરવ્યૂ માટે કોલ લેટર આવે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું હોય દસ તારીખે અને કોલ લેટર તમારી પાસે અગિયાર તારીખે આવે તો એક ઇન્ટરવ્યૂની તારીખ તો જતી રહી છે તો એને શું કહેવાય યોગ્ય સમયનો અભાવ અને શું કહેવાય છે મિત્રો યોગ્ય સમયનો અભાવ કેટલીકવાર માહિતીને આધારે નિર્ણયો લેવાનો હોય છે અને માહિતી મળ્યા પછી જ તેનો અમલ કરવાનો હોય છે મેં હમણાં જ તમને ઉદાહરણ આપ્યું કોલ લેટરવાળું તો કેટલીક વાર માહિતી શેના આધારે નિર્ણયો લેવાના હોય છે તો એ જે માહિતી મળી હોય એના પછી જ એનો નિર્ણય લેવાનો હોય છે માહિતી જો સમયસર ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી અને એ માહિતી સંચારની અસરકારકતામાં શું જોવા મળે છે ઘટાડો કરતું જોવા મળે છે અને એ પણ એક શું બને છે અવરોધનું પરિબળ બને છે ત્યારબાદનો પોઈન્ટ છે માહિતીનું અતિભારણ એટલે કે વધુ પડતી માહિતી વધુ પડતા સંદેશાઓ મોકલવામાં આવે તો ત્યારે પણ જે પાછલી માહિતી છે એ કઈ છે કઈ માહિતીનું પહેલાં અનુકરણ કરવાનું છે કયું પરિણામ પહેલાં કરવાનું છે તો એ બાબતે ગૂંચવણ ઊભી થાય છે માટે માહિતીનું અતિભારણ પણ શું કરે છે તો માહિતી સંચારની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે મોટા એકમોમાં માહિતીની સતત અને અવિરત આપણે થતી રહે છે કેવી રીતે તો સતત અને અવિરતપણે આપણે થતી રહે છે આવી આપલે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી પાડવાની હોય તો કર્મચારીની માહિતીની ચોકસાઈ જાળવવાને બદલે પોતાના કામના ભારણનો નિકાલ કરવાને પ્રાધાન્ય આપે છે એટલે કે એ શું કરશે ત્યારબાદ તો એક જ કર્મચારીને વધુને વધુ સંદેશા મળતા જશે વધુને વધુ માહિતી મળતી જશે તો એ માહિતી ચોક્કસ એની ચોકસાઈ જાળવવાને બદલે શું કરશે એ એ એના કામ પ્રત્યે ધ્યાન આપશે કે મારે કયું કામ પ્રથમ કરવાનું છે કયું કામ ત્યારબાદ કરવાનું છે અને એ કામને પ્રાધાન્ય આપશે માટે શું થશે તો એ પણ એક અવરોધ ઉભો કરશે આ પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્થળે ન પહોંચે તો માહિતી સંચારનો હેતુ નિષ્ફળ નીવડે છે એ તો સ્વાભાવિક જ છે કે માહિતી જે સમયસર પહોંચવી જોઈએ સમયસર ના પહોંચે તો એ શું નિવડશે તો હેતુ કેવો નિવડશે નિષ્ફળ નિવડશે ત્યારબાદનો પોઈન્ટ છે સંદેશા પ્રત્યે દુર્લક્ષ શું છે મિત્રો સંદેશા પ્રત્યે દુર્લક્ષ એટલે કે કેટલીક વાર ઉચ્ચ સંચાલકો કે નીચલી કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેધ્યાન અને બેદરકાર રહે છે તેથી કંપની સાચી માહિતીથી વંચિત રહી જાય છે એટલે કે જે કર્મચારીઓ છે અથવા તો જે ઉચ્ચ સંચાલકો અધિકારીઓ છે એ સંદેશાઓને એમને ખ્યાલ જ હોતો નથી કે કયો સંદેશો શું કહેવા માંગે છે અથવા તો શેના માટેનો સંદેશો છે એ સંદેશા પ્રત્યે બેદરકાર રહે છે તેથી જ શું થાય છે તો એ પોતાની જે સાચી માહિતી છે સાચી માહિતીથી વંચિત રહે છે આવી માહિતી કે સંદેશા સાંભળવામાં દુર્લક્ષ સેવાથી માહિતી સંચારમાં અવરોધો ઊભા થાય છે એટલે કે જે સંદેશાઓ સાંભળવાના હોય જે માહિતી મેળવવાની હોય એના પ્રત્યે એ બેદરકાર રહે તો એ શું બને છે તો માહિતી સંચારની પ્રક્રિયામાં એક અવરોધ બની જાય છે ત્યારબાદનો પોઈન્ટ છે અયોગ્ય માધ્યમની પસંદગી એટલે કે માહિતી સંચારના જે માધ માધ્યમો છે જે સાધનો છે કે આપણે જોયા હતા ઇન્ટરનેટ દ્વારા મોબાઈલ ફોન દ્વારા ટેલેક્સ દ્વારા ટેલિફોન દ્વારા તા ટપાલ દ્વારા એ માધ્યમોમાંથી જો અયોગ્ય માધ્યમની પસંદગી કરવામાં આવે તો ત્યારે પણ એ માહિતી સંચારની પ્રક્રિયામાં શું ઉદ્ભવે છે અવરોધ ઉદ્ભવે છે એટલે કે જે માહિતી સંચારનું સાધન છે એ પણ કેવું હોવું જોઈએ યોગ્ય હોવું જોઈએ માહિતીની આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે પરંતુ જો આવા માધ્યમની પસંદગી યોગ્ય કે અનુરૂપ ન થઈ હોય તો માહિતી સંચારમાં અવરોધ ઊભા થાય છે એટલે કે જ્યાં માહિતી એસએમએસ દ્વારા મોકલવામાં આવતી હોય મોકલવાની જરૂરિયાત હોય પરંતુ ત્યાં જો કોલ કરવામાં આવે તો એ વધુ સમય અને વધુ નાણાંનો ખર્ચ કરે છે જ્યારે વધારે વ્યક્તિઓને માહિતી મોકલવાની હોય તો ત્યારે એ યોગ્ય માધ્યમ પસંદગી કરવાની એક આવશ્યક પરિબળ બની રહે છે ત્યારબાદનો પોઈન્ટ છે અવિશ્વાસ અને ડર એટલે કે જે માહિતી મેળવનાર છે કે માહિતી આપનાર છે એના પ્રત્યે જો અવિશ્વાસ હોય અથવા તો ડર હોય કે માહિતી ચોક્કસ હશે યોગ્ય હશે કે કેમ તો એ અવિશ્વાસ અને ડર પણ ક્યારેક માહિતી સંચારની પ્રક્રિયામાં શું બની જાય છે અવરોધ બની જાય છે જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે સ્વાભાવિક છે અવિશ્વાસ અને ડર હોય ત્યારે કોઈપણ વ્યક્તિ સામે હોય તો એના પ્રત્યે આપણને સૌ શું થાય છે તો શંકાની દ્રષ્ટિએ જ આપણે એના પ્રત્યે જોઈએ છીએ જો સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો શિક્ષા કે દંડ થશે તેવા દરથી જાણી જોઈને માહિતીમાં ફેરફાર કરવામાં આવે છે મિત્રો હાલના સમયમાં આપણે આ જે માહિતી સંચારમાં અવિશ્વાસ અને ડરનો જે પરિબળ છે એની આપણે હાલના સમયમાં આપણે એને ફેસ કરી જ રહ્યા છે કે જે નીચલી કક્ષાના અધિકારીઓ છે અથવા તો કર્મચારીઓ છે એ હંમેશા એક મનમાં ડર અનુભવે છે કે જો હું આ વાત મારા બોસને અથવા તો મારા ઉપરી અધિકારીને જણાવીશ તો એ મને ખીજવાશે શિક્ષા કરશે અથવા તો મને નોકરીમાંથી છૂટો કરી દેશે તો તો એ જાણી જોઈને શું કરે છે તો એ જાણી જોઈને માહિતીમાં ફેરફાર કરી નાખે છે ભૂતકાળમાં સાચી માહિતી આપી અને તેના માઠા પરિણામ સજારૂપે ભોગવવા પડ્યા હતા તેવા અનુમાનોને અને અનુભવોને ધ્યાનમાં લઈ સાચી માહિતી છુપાવવામાં આવે છે એટલે કે ભૂતકાળમાં જો કોઈક કર્મચારી અથવા તો કોઈક જે વર્કર છે એણે જો સાચી માહિતી આપી હોય તો એને દંડ સ્વરૂપે એને સજા થઈ હોય અથવા તો એને નોકરીમાંથી દૂર કરી દેવામાં આવ્યો હોય તો તેવા અનુમાનો અને અનુભવોને ધ્યાનમાં રાખીને એ સાચી માહિતીને શું કરે છે છુપાવવાની કોશિશ કરે છે તો મિત્રો આ હતા આપણા માહિતી સંચારના અવરોધો હવે આપણે જોઈશું અવરોધો દૂર કરવાના ઉપાયો હવે આપણે શું જોઈશું અવરોધો દૂર કરવાના ઉપાયો સૌ પ્રથમ છે કે માહિતી અવરોધાય નહીં તે રીતે વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ માહિતી સંચારના તંત્રને ગોઠવવું જોઈએ એટલે કે માહિતીમાં કોઈ અવરોધ ઊભો ન થાય એ રીતે વ્યવસ્થા તંત્ર યોગ્ય અને ચોક્કસ બનાવવું જોઈએ માહિતી આપનાર જે માહિતી આપે તે સ્પષ્ટ હોવી જોઈએ જેથી માહિતી મેળવનાર સારી રીતે સમજી શકે એટલે કે જે પણ માહિતીની આપણે થઈ શકે એ માહિતી કેવી હોવી જોઈએ સ્પષ્ટ હોવી જોઈએ જેથી માહિતી મેળવનાર અને માહિતી આપનાર એને સરળતાથી સમજી શકે ત્યારબાદ છે માહિતી પ્રસારના જુદા જુદા માધ્યમોની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી પ્રસારના સંદર્ભમાં યોગ્ય માધ્યમની પસંદગી થવી જોઈએ આપણે જોઈએ તો માધ્યમની પસંદગી કેવી હોવી જોઈએ યોગ્ય પસંદગી હોવી જોઈએ માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તેવી વ્યવસ્થા હોવી જોઈએ એટલે કે કોઈ અડચણરૂપો પરિબળ એને અસર ન કરે એ રીતે એ માહિતી યોગ્ય દિશામાં આગળ વધે એવી વ્યવસ્થા હોવી જોઈએ ત્યારબાદ છે માહિતી સંચારમાં બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના આવશ્યક છે એટલે કે વિશ્વાસ અને ડરનો અભાવ હોય તો ત્યાં એ આ માહિતી સંચાર અવરોધ બને છે પરંતુ બંને પક્ષકાર વચ્ચે શ્રદ્ધા હોય અથવા તો સહકારની ભાવના હોય તો એ માહિતી સંચાર સરળતાથી થઈ શકે છે ત્યાર પછી માહિતી પહોંચાડવાના વિવિધ સ્થાનો વચ્ચે માહિતી વહન રેખાઓ બને તેટલી કેવી હોવી જોઈએ ટૂંકી હોવી જોઈએ એટલે કે એક વ્યક્તિને માહિતી પહોંચાડવી હોય ને તો વચ્ચે જે વચેટિયાઓ છે જે વચ્ચેના માધ્યમો છે મીડિયેટરી છે એ બને ત્યાં સુધી કેવા હોવા જોઈએ ઓછા હોવા જોઈએ એટલે કે જે વ્યક્તિ છે એ વ્યક્તિને ચોક્કસ અને સ્પષ્ટ માહિતી પહોંચી શકે માહિતી પ્રવાહ અટકી ન જાય અથવા તો માહિતી પ્રસારણમાં વિલંબ ન થાય તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ એટલે કે પ્રવાહ અટકી ન જાય અથવા તો વિલંબ ન થાય તે માટેની એક યોગ્ય વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ માહિતી સંચારની વ્યવસ્થા કેવી હોવી જોઈએ ઝડપી હોવી જોઈએ માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ મિત્રો આ બધા જે પોઈન્ટ છે એ બધા શું છે તો એ માહિતી સંચારના જે અવરોધો છે એ અવરોધો દૂર કરવાના ઉપાયો છે ત્યારબાદ છે બિનજરૂરી માહિતીનું પ્રસારણ અટકાવવું જોઈએ અને જે બિનજરૂરી માહિતી છે એના ઉપર ઓછું ભારણ આપવું જોઈએ અને જે યોગ્ય માહિતી છે એ યોગ્ય માહિતી ઉપર વધુ ભારણ આપીને એનું પ્રસારણ કેવું હોવું જોઈએ વધુ અને યોગ્ય પ્રસારણ હોવું જોઈએ ત્યારબાદ છે માહિતી સંચાર વ્યવસ્થાનું સમયાંતરે મૂલ્યાંકન થવું જોઈએ જેથી બદલાતા સંજોગોને અનુરૂપ માહિતી સંચાર વ્યવસ્થા અને સાધનોમાં ફેરફાર કરી શકાય એટલે કે માહિતી સંચાર જે કરવામાં આવે છે એનું સમયાંતરે એટલે કે ચોક્કસ સમયે એનું મૂલ્યાંકન થવું જોઈએ કે અંદર કયા કયા પરિબળો બદલાયા કયા કયા પરિબળો અસર કરે છે એ પરિબળો કઈ રીતે દૂર કરી શકાય તો એ પરિબળો માટે જે વ્યવસ્થા હોય વ્યવસ્થા કરવામાં આવે અને અનુરૂપ સાધનોમાં ફેરફાર કરી એ માહિતી સંચારને યોગ્ય રૂપ આપવામાં આવે છે માહિતી સંચારની પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનું અંગત હિત કે સ્વાર્થ ન હોવો જોઈએ મિત્રો આ ખાસ છે કે માહિતી સંચારમાં જે માહિતી આપનાર છે એને પોતાનો અંગત હિત કે કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ જો આવું હશે તો એ કોઈક માહિતી જાણી જોઈને છુપાવશે અથવા તો અધૂરી માહિતી આપશે શું કરશે કોઈક માહિતી જાણી જોઈને છુપાવશે અથવા તો અધૂરી માહિતી આપશે અહીં એક ઉદાહરણ છે કે દાખલા તરીકે માહિતી આપનાર અમુક માહિતી છુપાવે કે જાણી જોઈને અધૂરી માહિતી આપે કે વિકૃત રીતે રજૂઆત કરે એટલે કે પોતાના અંગત હિત માટે માહિતી સાથે શું કરે છેડછાડ કરે અંદર કોઈક માહિતી છુપાવી દે અથવા તો કોઈક માહિતી વિકૃત રીતે રજૂ કરે તો એ શું હોવું જોઈએ તો અંગત હિત કે સ્વાર્થ ન હોવો જોઈએ આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર થેન્ક યુ